दिल्ली लीकर कौभांड केस में आम आदमी पार्टी ना सांसद संजय सिंह ने ईडीए धरपकड़ करी छे। आप नेता की सवारथी ईडी द्वारा पूछपरछ चाली रही थी। बीजी तरफ संजय सिंह ना घर की बहार आपना कार्यकर्ताओं एकठा थया। केन्द्र सरकार विरुद्ध नाराबाजी करी। ईडीए लांबी पूछपरछ बाद संजय सिंह की धरपकड़ करी छे। त्यारबाद पेरामिलिट्री फोर्स ने पण तैनात करी देवामां आवी। आपना सांसद संजय सिंह की धरपकड़ बाद आम आदमी पार्टीए पत्रकार परिषद योजी, जेमा दिल्ली ना मंत्री अने आपना नेता आतिशीए कह्युं के आ भाजपनी निराशा दर्शावे छे। भाजप जाणे छे के तेओ आगामी राज्यनी चूंटणीमां अने लोकसभानी चूंटणीमां हारी जशे। गईकाले वरिष्ठ पत्रकारो पर पण दरोडा पाडवामां आव्या हता। लीकर पोलिसी केस में ईडी आम आदमी पार्टी ना नेता संजय सिंह ना निवास स्थान पर करेली कार्यवाही विषे बात करता दिल्ली ना अरविंद केजरीवाले जणाव्युं के आगामी वर्ष दरमियान लोकसभानी चूंटणी थवा जई रही छे, त्यारे भाजपने लागी रह्युं छे के ते चूंटणी हारी जशे अने माटे तेमनामां हताशा देखाई रही छे। ईडीए संजय सिंह की धरपकड़ करी है। त्यारबाद पेरामिलिट्री फोर्स पण तैनात कराई है। तो बीजी तरफ संजय सिंह घर की बहार आम आदमी पार्टी कार्यकर्ताओं एकठा थया। सूत्रोच्चार कर्यो। धरपकड़ मामले संजय सिंह पत्नी प्रतिक्रिया आपता केन्द्र सरकार पर आक्षेप मुक्या। आपना सांसद संजय सिंह की धरपकड़ बाद बीजेपी सांसद मनोज तिवारी प्रतिक्रिया आपता जणाव्युं के તેઓ જે રીતે પત્રો લખતા હતા તેનાથી એવું લાગતું હતું કે તેમના જેવું પ્રામાણિક કોઈ નથી। દારૂ કૌભાંડમાં સંજય સિંહની ધરપકડ દર્શાવે છે કે આ જ્વાળા માત્ર સંજય સિંહ કે મનીષ સિસોદિયા કે સત્યેન્દ્ર જૈન પૂરતી રહેશે નહીં, તેની જ્વાળા અરવિંદ કેજરીવાલ સુધી પહોંચશે। દિલ્હી લીકર પોલિસી કેસમાં આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહના નિવાસ સ્થાન પર ઈડીએ દરોડા પાડ્યા, ત્યારે ભાજપના કાર્યકર્તાઓએ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના નિવાસ સ્થાન બહાર વિરોધ પ્રદર્શન કર્યું। ભાજપ નેતા અને કાર્યકર્તા કેજરીવાલના રાજીનામાની માંગ કરી હતી, જોકે પોલીસે એકત્ર થયેલા કાર્યકર્તાઓની અટકાયત કરી હતી। આપના સાંસદ સંજયસિંહની ધરપકડ પર કોંગ્રેસના નેતા મીમ અફઝલ કહે છે કે આ જ સરકારનું વલણ છે, જે લોકો બોલશે અને સવાલ કરશે તે જેલના સળિયા પાછળ જશે। સંજયસિંહની ધરપકડ આશ્ચર્યજનક નથી। જે રીતે તેઓ ખુલ્લેઆમ સરકારને પડકાર ફેંકે છે તે નિશ્ચિત હતું કે તેમને જેલમાં જવું પડશે। આપ નેતા સંજયસિંહની ધરપકડ બાદ બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે જો તમે સાચું બોલશો તો મારા પર કાર્યવાહી થઈ જશે, તમે જનતાનો અવાજ ઉઠાવશો તો તમારી વિરુદ્ધ કાર્યવાહી થશે, જે દર્શાવે છે કે સરકાર ડરી ગઈ છે। આપ પાર્ટીના રાજ્યસભાના સાંસદ સંજય સિંહના ઘરે ઈડીના દરોડા પર પ્રતિક્રિયા આપતા સંજય રાઉતે કહ્યું કે ભાજપ ઈડી અને સીબીઆઈના ઉપયોગથી રાજનીતિ કરી 2024ની ચૂંટણી જીતવા માંગે છે। ભાજપ બધા વિપક્ષી નેતાને હેરાન કરવા ઈડી અને સીબીઆઈનો ઉપયોગ કરે છે। ભાજપે પહેલા અભિષેક બેનર્જીને હેરાન કર્યા અને હવે તેઓ સંજય સિંહને હેરાન કરવાનું કામ કરે છે। ઓનલાઈન સટ્ટાબાજી સંબંધિત મહાદેવ બેટિંગ એપ કેસમાં બોલિવૂડ સ્ટાર રણબીર કપૂરને ઈડીએ સમન્સ પાઠવ્યું છે અને 6 ઓક્ટોબરના રોજ તપાસ એજન્સી સમક્ષ હાજર થવાનો આદેશ કર્યો છે। રણબીર કપૂર પર આ એપને પ્રમોટ કરવાનો આરોપ છે। તપાસ એજન્સીને શંકા છે કે રણબીર કપૂરે મહાદેવ એપને પ્રમોટ કરવા માટે મોટી રકમ લીધી હતી। મની લોન્ડરિંગના કેસમાં બે ધરપકડોને રદ કરતી વખતે સુપ્રીમ કોર્ટે ઈડીને ઠપકો આપ્યો। સુપ્રીમ કોર્ટે કહ્યું કે તપાસ એજન્સીને બદલો લેવાની નહીં પણ તમામ ઉચ્ચસ્તરીય નિષ્પક્ષતા સાથે કામ કરવું જોઈએ। ઈડીની તમામ કાર્યવાહી પારદર્શક અને ન્યાયી કાર્યવાહીમાં નિષ્પક્ષતાના વર્ષો જૂના ધોરણો અનુસરવાની થવાની અપેક્ષા છે। જમીનના બદલે નોકરી કૌભાંડ કેસમાં લાલુ યાદવના પરિવારને દિલ્હીની રાઉઝેવની કોર્ટે મોટી રાહત આપી છે। કોર્ટે સપ્લિમેન્ટરી ચાર્જશીટની સુનાવણી દરમિયાન આરોપી લાલુ પ્રસાદ યાદવ, બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ, રાબડી દેવી અને સાંસદ મીસા ભારતીના જામીન મંજૂર કર્યા છે।
कोर्टे आरोपी ने 50,000 रूपया पर्सनल बोन्ड पर जामीन मंजूर कर। केन्द्र सरकारे केबिनेटनी बैठक में उज्ज्वला योजना में लाभार्थीओ माटे सबसिडीनी रकम 200 थी वधारी 300 करी दीधी छे। केन्द्र सरकारे रक्षाबंधन अने ओणमना तहेवार निमित्ते एलपीजी गैस सिलिंडरनी किंमतमां 200 रूपियानो घटाड़ो कर्यो हतो। उज्ज्वला योजनाना लाभार्थीओने हवे 200 नी जग्याए 300 रूपियानी सबसिडी मळशे। जयपुरमां जाहेर सभाने संबोधित करता भाजपना राष्ट्रीय अध्यक्ष जेपी नड्डाए जणाव्युं कि पीएम मोदीए राजनीतिनी संस्कृति बदली नाखी छे। एक समय एवो हतो कि ज्यारे कांग्रेस पार्टीए लांबा समय सुधी शासन कर्युं, कांग्रेस पार्टी लोकोने वचनो आपती परंतु तेने पूरा कर्या नथी। पीएम मोदीए तेलंगाणामां के चंद्रशेखर राव एनडीएमां सामेल थवा मांगता था तेवा निवेदनो आपता विवाद सर्जायो छे। વડાપ્રધાનના નિવેદન પર બીઆરએસ પાર્ટીના નેતા કેટી રામારાવને કહ્યું કે આ વાત તદ્દન ખોટી છે, પીએમ જૂઠું બોલી રહ્યા છે। પીએમ મોદી એક મહાન પટકથા લેખક અને વાર્તાકાર બનશે અને તેઓ ઓસ્કાર એવોર્ડ પણ જીતી શકે છે। ઉત્તરાખંડના સીએમ પુષ્કરસિંહ ધામીએ દિલ્હીમાં યોજાયેલી ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ 2023માં હાજરી આપી। આ સમિટમાં ભાગરૂપે ઉત્તરાખંડ સરકાર અને જેએસડબલ્યુ નિયો એનર્જી લિમિટેડ વચ્ચે 15,000 કરોડ રૂપિયાના એમઓયુ કરવામાં આવ્યા। આ એમઓયુ હેઠળ અલમોડામાં 1500 મેગાવોટના 2 પંપ સ્ટોરેજ વિકસિત કરવામાં આવશે। સિક્કિમના લહનોક તળાવ પાસે વાદળ ફાટવાના કારણે તિસ્તા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ। સિંગતમ અને તેની આસપાસના વિસ્તારોમાં ઇમારતો 2 માળ સુધી પાણીમાં જળમગ્ન થઈ ગઈ। પૂરની સ્થિતિના કારણે ઘણી ઇમારતો અને વાહનોને નુકસાન પહોંચ્યું છે। 3,000 થી 4,000 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। જિલ્લામાં 5 રાહત શિબિર કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે। અલ્હાબાદ હાઈકોર્ટે હિન્દુ લગ્નને લઈ મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે અને કહ્યું છે કે સપ્તપદી હિન્દુ લગ્નનું આવશ્યક તત્વ છે। માત્ર રીત રિવાજો અનુસાર સંકલ્પબદ્ધ થયેલા લગ્ન જ કાયદાની દ્રષ્ટિએ માન્ય લગ્ન ગણી શકાય અને જો આવું ન હોય તો કાયદાની નજરમાં આવા લગ્નને માન્યતા ગણવામાં આવશે નહીં। મહારાષ્ટ્રના નાંદેડની સરકારી હોસ્પિટલમાં દર્દીઓના મોતનો મુદ્દો વકર્યો છે ત્યારે હવે હોસ્પિટલના ડીને હિંગોલીના સાંસદ હેમંત પાટીલ વિરુદ્ધ એટ્રોસિટી હેઠળ એફઆઈઆર નોંધાવી છે। દર્દીઓના મોતના પગલે 3 ઓક્ટોબરે હિંગોલીના સાંસદ હેમંત પાટીલ નાંદેડની સરકારી હોસ્પિટલ પહોંચ્યા હતા અને શૌચાલયની સફાઈ કરાવી હતી। જોકે સાંસદના કૃત્ય બાદ આદિવાસી સમુદાયમાં નારાજગી ફેલાઈ ગઈ છે। મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં આવેલ લક્ષ્મીબાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિકલ એજ્યુકેશનના 100થી વધુ વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગની અસર જણાઈ, જેના કારણે વિદ્યાર્થીઓની તબિયત લથડી। દરેકને જેએએચ હોસ્પિટલમાં દાખલ કરાયા અને જેમાંથી 6 વિદ્યાર્થીઓની હાલત નાજુક હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે। હિન્દુસ્તાન એરોનોટિકલ્સ લિમિટેડે ભારતીય વાયુસેનાને પહેલું એલસીએ તેજસ્વી ટ્વીન સીટર એરક્રાફ્ટ સોંપ્યું છે। કંપનીએ કહ્યું છે કે ટ્વીન સીટર વેરિયન્ટમાં ભારતીય વાયુસેનાની જરૂરિયાતોને પૂરી કરવાની તમામ ક્ષમતાઓ છે। જરૂર પડશે તો લડાકુ વિમાનની પણ ભૂમિકા ભજવી શકે છે। એલસીએ તેજસ ટ્વીન સીટર હળવા વજનનું એરક્રાફ્ટ છે। વ્હાઇટ હાઉસની નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના વ્યૂહાત્મક સંચારના સંયોજક જ્હોન કિર્બીએ જણાવ્યું કે ગત સપ્તાહે જ્યારે વિદેશમંત્રી એસ જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાન વોશિંગ્ટનમાં મળ્યા ત્યારે કેનેડાના દાવાઓ પર ચર્ચા કરવામાં આવી। તેઓએ સ્પષ્ટ કર્યું કે વિદેશમંત્રીએ લગાવેલા કેનેડા પરના આરોપો અતિ ગંભીર છે। વંદે ભારત ટ્રેનનું સ્લીપર વર્ઝન આવતા વર્ષે માર્ચ સુધીમાં પાટા પર દોડતું જોવા મળશે। કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે 3 ઓક્ટોબરે રાત્રે 9:44 આ ટ્રેનને કોન્સેપ્ટની 7 ટ્વીટ તસવીર સોશિયલ મીડિયામાં શેર કરી
કેપ્શનમાં લખ્યું કે વંદે ભારતનું સ્લીપર વર્ઝન ટૂંક સમયમાં આવી રહ્યું છે. આવતા વર્ષે 10 વંદે ભારત સ્લીપર ટ્રેન દોડાવવામાં આવે તેવી શક્યતા છે. 2023નું કેમિસ્ટ્રીનું નોબેલ પ્રાઇઝ મોંગી બાવેન્ડી, લુઇસ બ્રુઝ અને એલેક્સી એકીમોવને એનાયત કરવામાં આવ્યું. ત્રણ અમેરિકન મૂળના રસાયણશાસ્ત્રીઓ છે. તેમણે ક્વોન્ટમ ડોટ્સની શોધ અને વિકાસ માટે પુરસ્કાર મળ્યો છે. ક્વોન્ટમ ડોટ્સ એ એક નેનો પાર્ટિકલ્સ છે જે એટલા નાના છે કે તેમનું કદ તેમના ગુણધર્મો નક્કી કરે છે. ચીનની એક પરમાણુ સબમરીન સમુદ્રમાં વિદેશી જહાજો માટે બનાવાયેલા જાળમાં ફસાઈ ગઈ. પરમાણુ સબમરીન સમુદ્રમાં બ્રિટિશ અને અમેરિકી જહાજોને ફસાવવાના ઇરાદે બનાવવામાં આવેલા જાળમાં પોતે જ ફસાઈ ગઈ. બ્રિટનના ગુપ્ત રિપોર્ટમાં દાવો કરાયો છે કે સબમરીનને એક ચેન અને એક એન્કર જાળનો સામનો કરવો પડ્યો હતો. મોટેરામાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપને લઈ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપને લઈ ટ્રાફિક પોલીસ એક્શન પ્લાન તૈયાર કરી ચૂકી છે. પાર્કિંગ અને ડાયવર્ઝન રૂટનો પ્લાન પણ તૈયાર છે. ટ્રાફિક પોલીસ અધિકારી સહિત 3000થી વધુ પોલીસ જવાનો ખડે પગે રહેશે. મેચ જોવા આવતા લોકોના વાહનો પાર્ક કરવા માટે 15 પાર્કિંગ પ્લોટ રહેશે. ક્રિકેટ પ્રેમીઓ પે પાર્કિંગથી ઓનલાઈન બુકિંગ કરી શકશે. અમદાવાદના ચકચારી ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલ અને પ્રજ્ઞેશ પટેલ પર અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ટ્રાયલ શરૂ થઈ ગઈ છે. ત્યારે તથ્ય અને પ્રજ્ઞેશના વકીલે કોર્ટ સમક્ષ ડિસ્ચાર્જ અરજી મૂકી છે, જેમાં તથ્ય પટેલ પર નોંધાયેલા ગુનામાં આઈપીસીની કલમ 304 અને 308 દૂર કરવા અરજી કરવામાં આવી છે. સુરતના નવનિયુક્ત મેયર દક્ષેશ માવાણી એક્શન મોડમાં જોવા મળ્યા. કતારગામ અને અઠવા ઝોનમાં આવેલ કચેરીની મેયર દ્વારા સરપ્રાઇઝ મુલાકાત લેવાતા અધિકારીઓ દોડતા થયા. લોકોને પડતી હાલાકી અને સમસ્યા અંગે અધિકારીઓને મેયર દ્વારા ઉધડો લઈ જરૂરી સૂચના આપવામાં આવી. મેયરની સરપ્રાઇઝ મુલાકાતના પગલે અધિકારીઓમાં દોડધામ મચી ગઈ હતી. રાજકોટ મહાનગરની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી. બેઠકમાં 43 દરખાસ્તો મૂકવામાં આવી, જેમાંથી 37 દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી. જોકે રખડતા ઢોરની દરખાસ્તને પેન્ડિંગ રાખવામાં આવી હતી. રૂપિયા 25 કરોડથી વધુના વિકાસ કામોને મંજૂરી મળી હતી. પેન પાર્કની દરખાસ્તને રીટેન્ડર કરવામાં આવશે. એક મહિનામાં 3 સ્ટેન્ડિંગ બેઠક મળશે. અમદાવાદના વસ્ત્રાલ રિંગ રોડ પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારી અને સ્થાનિક લોકો વચ્ચે ઘર્ષણ સર્જાયું. રિંગ રોડ ટોલ બુથ સામેના શ્રેયા એક્ઝોકિટા રેસિડેન્સીની દિવાલ પાસે બનાવાયેલ નાનું મંદિર અને ચબૂતરો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટની ટીમે તોડી પાડતા ઘર્ષણ થયું. તેમજ દબાણની ગાડીઓના કર્મચારીઓ તેમજ ફરજ પરના અધિકારીઓ સાથે ઝપાઝપી પણ થઈ હતી. એએમસી દાણાપીઠ પાસે એએમસીનો હેલ્થ ટેકનિકલ સ્ટાફ 500 કર્મચારીઓએ વિરોધ પ્રદર્શન કર્યું. પોતાની પડતર માંગોને લઈ સેનેટરી સ્ટાફે કાળી પટ્ટી બાંધી વિરોધ નોંધાવ્યો. સેનેટરી સ્ટાફની પે ગ્રેડ વધારવા અને ટ્રાન્સપોર્ટ એલાઉન્સ સહિત 11 માંગણીઓ સ્વીકાર કરવાની માંગ છે. ધાનેરામાં દબાણકારોને નગરપાલિકાએ નોટિસ ફટકારી. ગલ્લાવાળાઓ સહિત 500 દબાણકારોને નોટિસ ફટકારી 7 દિવસમાં દબાણો દૂર કરવાની સૂચના અપાઈ છે. પાકા દબાણો છોડી લારી ગલ્લાવાળાઓને નોટિસ અપાતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. અંબાજી પ્રસાદ વિવાદ વખરતા સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. અંબાજીમાં મોહનથાળ પ્રસાદ બનાવતી મોહિની કેટરર્સનો કોન્ટ્રાક્ટ રદ કરાયો છે અને રાજ્ય સરકારે અક્ષયપાત્ર સંસ્થાને પ્રસાદ બનાવવાની કામગીરી સોંપી છે. અક્ષયપાત્ર સંસ્થા સરકારી પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજનની કામગીરી સાથે જોડાયેલી છે. અંબાજીમાં મોહનથાળના પ્રસાદ માટે મોહિની કેટરર્સ ઘીના ડબ્બા પર માર્કાની ખોટી વિગતો છાપતા સાબર ડેરી દ્વારા પોલીસ ફરિયાદ કરાઈ હતી. મોહિની કેટરર્સે પૂરા પાડેલા 15 કિલો ઘીના ડબ્બા પર સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન સાબર ડેરીનું બનાવટી લેબલ લગાવાયું હોવાનું બહાર આવ્યું હતું.
अंबाजी प्रसाद में भेड़सेड़ युक्त घी मळ्या बाद अमदावाद तंत्र सफाळू जाग्यो छे। अमदावाद में हेल्थ विभाग द्वारा मोटा पाये दरोड़ा पाड़वामां आवी रह्या छे। अमदावाद कालुपुर और माधुपुरा में घी सैम्पल लेवानी कामगीरी हाथ धराई थी। घी सैम्पल लई लेब टेस्ट माटे मोकलाया हता। अंबाजी मंदिर वहीवटदार सिद्धि वर्मा ए मोटू निवेदन आप्युं। तेओए कह्युं के मौन थाळ प्रसाद में एक छांटो पण भेळसेळवाळा घी नो उपयोग थयो नथी। घीना सैम्पल फेल थया बाद तमाम अमूल स्टीकर वाला घी ने कब्जे करी देवाया छे। भादरवी पूनमना मेळामां बनास डेरीमांथी लावेला सारी गुणवत्ता वाला घी नो ज उपयोग करवामां आव्यो। यात्राधाम अंबाजी मोहनथाळना प्रसाद में भेड़सेड़ युक्त घी ने लई तपास नो धमधमाट चाली रह्यो छे। त्यारे बीजी तरफ प्रसाद बनावती एजेंसी मोहिनी केटरर्से खुलासो आप्यो अने पोतानी एजेंसी निर्दोष छे अने छेतरपिंडी थई छे तेवो आक्षेप केटरर्स ना मैनेजरे कर्यो। पाटणना कोंग्रेसना धारासभ्य डॉक्टर किरीट पटेले सीएम ने अंबाजी प्रसाद में भेड़सेड़ अंगे पत्र लख्यो। किरीट पटेले अंबाजी मंदिर प्रसाद में भेड़सेड़ करनारा सामे पुलिस कार्यवाही की मांग करी। कांग्रेस धारासभ्य मुख्यमंत्री समक्ष समाज में दाखलो बेसी अने भगवान ना प्रसाद में आवी भेड़सेड़ कोई न करे ते प्रकारना पगला लेवानी सलाह आपी। अंबाजी मंदिर में मोहनथाळना प्रसाद में घी में भेड़सेड़ना आक्षेप पर जिला कलेक्टरे खुलासो आप्यो। भादरवी पूनमना मेळा दरमियान अशुद्ध घी थी बनावामां आवेल मोहनथाळ ज भक्तों सुधी पहुंची होवानुं कह्युं। जिला कलेक्टरे कह्युं के भादरवी पूनमना महामेळा दरमियान फूड विभागे कार्यवाही करता शंकास्पद घीनो जत्थो सीज कर्यो हतो। वडोदरा कोंग्रेसमां लोकसभा चूंटणी पहेला वधु एक राजीनामुं पड्युं छे। वडोदरा शहर युथ कोंग्रेस प्रमुख कुलदीपसिंह वाघेलाए राजीनामुं धरी दीधुं। कांग्रेस नेता भरतसिंह सोलंकी पर आक्षेपो करी आ राजीनामु आप्युं। राजीनामाना पत्रमां भरतसिंह सोलंकी पर गंभीर आक्षेपो करवामां आव्या। भरूचमां कलेक्टर कचेरी खाते पड़तर मांगोने लई आंगणवाड़ी बहनोए उग्र देखावो कर्या। सप्टेम्बर 2022 थयेला समाधाननो अमल तेमज नियमित पगार सहितनी पड़तर मांगणीओने लई कलेक्टरने आवेदनपत्र आपी रजूआत करी। आंगणवाड़ीनी बहनोए बाकी बिलो तात्कालिक चूकवा तेमज पगार नियमित करवा सहितना मुद्दे रजूआत करी हती। नवसारी जिल्लामां आंगणवाड़ी कर्मचारी बहनोनी पड़तर मांगोनो उकेल न आवता 200थी वधु महिला कर्मचारीए राज्य सरकारने कलेक्टरना माध्यमथी आवेदनपत्र पाठव्युं। महत्वनुं छे के महिला कर्मचारीओ मासिक वेतनमां पण पोताना पगारमांथी बाळकोना नास्तानो खर्च करती आवी छे जेना बिलो सरेराश छेल्ला 7-8 महिनाथी चूकववामां नथी आव्या। सूरतमां विविध पड़तर प्रश्नोना विरोधमां आंगणवाड़ी अने आशा वर्कर बहनोए रेली योजी कलेक्टरने आवेदनपत्र पाठवी रजूआत करी। गुजरात आंगणवाड़ी महिला संगठनना प्रवक्ता सीमाबेन श्री माळीए कह्युं के छेल्ला घणा समयथी आंगणवाड़ीनी महिला कर्मचारीओने आशा वर्कर बहनोना पगारमां वधारो नथी करवामां आव्यो। सूरतना मेडिकल स्टोर पर फूड एंड ड्रग्स विभागना इंस्पेक्टर साथे एसओजी पुलिस द्वारा रेड कराई जेमां त्रिकम नगर विस्तार में डॉक्टर्स प्रिस्क्रिप्शन वगर नशाकारक दवाओं वेचता होवानी बातमी आधार एसओजी पुलिस ट्रेप गोठवी जे बाद एसओजी द्वारा डमी ग्राहक मोकली महालक्ष्मी मेडिकल संचालके दवा आपी दीधी अने एसओजी पुलिस फूड एंड ड्रग्स विभाग इंस्पेक्टर ने साथ राखी अने तमाम दवाओ कब्जे करी हती। सुरेन्द्रनगर में छेल्ला 10 दिवस में खाण खनिज विभागे 10 स्थलों खनिज चोरी दरोड़ा पड़ा। थान कानपर सुदामड़ा सहित गामों में थती खनिज चोरी पर दरोड़ा पड़वामां आव्या। आ दरोड़ा दरमियान खनिज माफियाओं पासेथी 1 करोड़थी वधुनी रकमनो दंड पण वसूलायो तेमज 10 करोड़थी वधुनो मुद्दामाल पण जप्त करायो। वडोदरा जिल्लाना सावली तालुकाना मंजूसर गामे गणपति विसर्जन वेळाए थयेला पत्थरमारा प्रकरणमां मंजूसर पोलीसे वधु 8 आरोपीओनी धरपकड करी। आ साथे ज धरपकड़नो कुल आंकड़ो 13 पर पहोंच्यो छे। मंजूसर पत्थरमारा प्रकरणमां कुल 18 व्यक्तिओ सामे नामजोग अने 30 લોકોના ટોળા સહિત કુલ 48 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે।
लोभिया होय त्यां दूतारावो भूखे न मरे। राजकोटमां अंधश्रद्धामां भूवाए लाखो रूपिया पड़ाव्यानो आक्षेप थयो छे। अंधश्रद्धानो भोग बनेला युवके पोलीसमां आंगे अरजी करी। पारिवारिक मुश्किलमां भूवा साथे संपर्क थयो। भूवाए युवकने खंखेर्यो। आक्षेप करनार युवकनो आक्षेप छे के भूवाए मचन दारू अने कुवारी छोकरी मांगी अने 8 लाख पड़ावी लीधा। भोग बननारा शख्से भूवा पासेथी रूपिया परत मांगता जानथी मारी नाखवानी धमकी आपी। मनहर प्लॉट में रहता मनीष लोटियाए अरुण सापरिया उर्फे गुरुजी भूवा विरुद्ध अरजी करी छे। वलसाड़नी शाह एनएच कॉमर्स कॉलेज पेपर लीक मामले कॉलेज ट्रस्ट द्वारा कड़क पगलानी शुरुआत करवामां आवी छे। जेमां हालमां वलसाड़ सिटी पोलीस स्टेशन में कया नंबर थी पेपर लीक थयुं, कोणे कोणे फॉरवर्ड करायुं तेनी कार्यवाही हाथ धराई छे। वडोदराना कमाटी बागमां जॉय ट्रेननी अड़फेटे आवेल सुमैया बहेननो हाथ कापवो पड्यो। 2 दिवस अगाउ ट्रेनमां बेठा बेठा सेल्फी लेता समय सुमैया बेन નો અકસ્માત થયો હતો, જેના પગલે વડોદરાના મેયર પિંકીબેન સોનીએ જણાવ્યું કે જોઈ ટ્રેનની આગળ અને પાછળના ભાગે સીસીટીવી કેમેરા લગાવી દેવામાં આવ્યા છે, તેમજ લોકોએ જીવના જોખમે સેલ્ફી ન લેવા અને ફોટો ન પાડવાની અપીલ પણ કરાઈ હતી। જામનગર મહાનગરપાલિકાએ વર્તમાન નાણાકીય વર્ષમાં કરદરમાં ઘટાડો કર્યા પછી શહેરીજનો માટે ફરીથી રિબેટ યોજના ચાલુ કરી છે। આ રિબેટ યોજનાનો લાભ સમગ્ર ઓક્ટોબર મહિના દરમિયાન મેળવી શકાશે। જામનગર મહાનગરપાલિકા દ્વારા જનરલ બોર્ડના ઠરાવ મુજબ અગાઉ 10 જુલાઈથી 23 ઓગસ્ટ સુધી રિબેટ યોજના આપવામાં આવ્યા પછી 17 ઓગસ્ટે કરદરમાં ઘટાડો કરવામાં આવ્યો હતો। રાજ્યના મોટાભાગના જિલ્લામાંથી ચોમાસાએ વિધિવત વિદાય લઈ લીધી છે। હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 2 દિવસમાં સમગ્ર રાજ્યમાંથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા છે। રાજ્યભરમાં આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે, તેમજ સમગ્ર ઓક્ટોબરમાં તાપમાન સામાન્ય જોવા મળશે। મહીસાગરના લુણાવાડા સંતરામપુર રોડ પર કાર બળી અને ખાખ થઈ ગઈ। જો કે આ કારમાં આગ લગાવવામાં આવી કે લાગી તે પોલીસ માટે તપાસનો વિષય બન્યો છે। સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ કાર બેંક મેનેજરની હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે અને આ કારમાંથી પતરાની પેટી અંદર 1 કરોડ જેટલી રકમ હોવાની પણ આશંકા લગાવાઈ રહી છે। માળિયા હાટીનામાં રેલવે અંડર બ્રિજનું કામ ગોકળ ગાયની ગતિએ ચાલતું હોવાથી લોકો ત્રાહિમામ ભોકારી ગયા છે। રેલવેનું ફાટક બંધ થતા વાહનોની લાંબી કતારો જોવા મળે છે, જેથી પોતાના સ્થળે ઝડપથી પહોંચવા માંગતા મોટાભાગના લોકો નિર્માણાધીન અંડરબ્રિજ નીચેથી પસાર થવાનું યથાવત રાખી રહ્યા છે। મહેસાણા જિલ્લામાં હેપી લોનના નામે લાખો રૂપિયાની ઠગાઈ કરતું કૌભાંડ ઝડપાયું છે। આરોપી પિયુષ વ્યાસે લોન આપવાના બહાને હેપી લોન નામની કંપની બનાવી આખા ગુજરાતમાં 26,000 જેટલા સભ્યો સાથે કૌભાંડ આચર્યું છે। મહત્વનું છે કે આરોપીએ લોન લેવા માટે કોઈ પુરાવા કે બેંક ખાતા વિના 1,000 રૂપિયા જમા કરી સભ્ય બનાવતા હતા। વેરાવળની એક્સિસ બેંકમાં કરોડો રૂપિયાના ફ્રોડ સામે આવ્યો છે, જ્યાં બેંકમાં મૂકેલા 15 કરોડથી વધુના સોનાના દાગીનાના પાઉચમાંથી ફેરબદલી થઈ ગઈ છે, જે બાદ ઉચ્ચ અધિકારીઓની ટીમ દ્વારા બેંકમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું। આ મામલે 2 મહિલા સહિત 3 લોકોની પૂછપરછ હાથ ધરાઈ છે। તાપીના ડોલવણના ગળત ગામની સીમમાંથી નવજાત શિશુ મળવાના મામલે પૂર્વ કેબિનેટ મંત્રી ગણપત વસાવા સહિત વ્યારા ભાજપના ધારાસભ્ય અને સંગઠનના હોદ્દેદારોએ વ્યારાની સિવિલ હોસ્પિટલ સામે નવજાત શિશુની ખબર લીધી હતી અને શિશુને જરૂરી મદદ પહોંચાડવા માટે ખાતરી ઉચ્ચારી હતી। બારડોલીના બાબેન ગામેથી બનાવટી ડેપ્યુટી કલેક્ટર બની ફરતી નેહા પટેલનું કારસ્થાન સામે આવ્યું છે। માંડવીના તારાપુર ગામના ખેડૂત સાથે નેહા પટેલે ઠગાઈ કરી બારડોલીના બાબેન ગામની નેહા પટેલે પોતે ડેપ્યુટી કલેક્ટર હોવાની ઓળખ આપી ખેડૂત રામુ ચૌધરીના ઘરે પહોંચી અને પોતે સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફથી કામ કરતી હોવાનું જણાવી વિકાસ કામોનું ટેન્ડર ભરી કમાણી કરવા માટે જણાવ્યું હતું। સુરત શહેરમાંથી અવારનવાર વાહન ચોરીની ઘટનાઓ બનતી હોય છે, ત્યારે સચિન વિસ્તારમાં વાહન ચોરીની ફરિયાદ નોંધાવનાર વ્યક્તિ જ આરોપી નીકળતા પોલીસ ચોંકી ઉઠી। અજય જીતેન્દ્ર દાસ નામના આરોપીએ પોતાનું વાહન અન્ય વ્યક્તિ પાસે ગીરવે મૂકી
અને ઇન્સ્યોરન્સ કંપનીમાંથી પોલિસી પકાવવા માટે આરોપીએ સચિન અને અલથાણ પોલીસ મથકમાં બે અલગ અલગ વાહન ચોરીની ફરિયાદ નોંધાવી હતી. અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર મુસાફરોના મોબાઈલ ચોરી કરતી બે ગેંગની ધરપકડ કરાઈ છે. પોલીસે ચોરીના મોબાઈલ ખરીદનારા બે આરોપીની ધરપકડ કરી 33 મોબાઈલ કબજે કર્યા છે. પોલીસે 6 આરોપીઓ પાસેથી કુલ 3 લાખ રૂપિયાના મોબાઈલ અને લેપટોપ કબજે કર્યા હતા. અમદાવાદના નારોલમાં માનસિક બીમાર યુવતી સાથે યુવકે છેડતી કરતા પોલીસ મથકે ગુનો નોંધાયો. જન્માષ્ટમીના દિવસે પાર્કિંગમાં રમી રહેલી યુવતીને કંઈક બતાવવાના બહાને નિખિલ વાઘેલા નામના યુવકે તેની છેડતી કરી નિખિલે પાર્કિંગમાં આવેલા બાથરૂમમાં લઈ જઈ યુવતી પર શારીરિક અડફલા કર્યા હતા.